तो હવે ઉમેદવારી પત્ર ભરવા માટેનો ફોર્મ ભરવા માટેનો એક કલાક બાકી રહ્યો છે ત્યારે આ છેલ્લી ઘડીમાં કેવી છે પરિસ્થિતિ તેનો ચિતાર મેળવીએ અમદાવાદથી અમારા સહયોગી દીપેન પડિયાર જોડાઈ ચૂક્યા છે દીપેન હવે એક જ કલાક બાકી રહ્યો છે ત્યારે ઉમેદવારો પહોંચી રહ્યા છે ફોર્મ ભરવા માટે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે कमल कलेक्टर कचेरी खाते कुल 15 वोर्डना उम्मीदवारों माटे फॉर्म भरवानी व्यवस्था करवामां आवी छे। त्यारे तमे जोई रह्या छो के फॉर्म भरवा माटे एक कलाकनो समय बाकी छे। त्यारे उम्मीदवारोनी फॉर्म भरवा माटे पड़ा पड़ी छे ते जोवा मळी रही छे। भारे भीड़ कलेक्टर ऑफिस में एकठी थई छे। सोशियल डिस्टन्सना धजागरा छे ते उठता जोवा मळे छे। त्यारे पोलीस छे ते हवे अहीं आवी छे अने जे फॉर्म भरवा माटे जे आरओनी ऑफिस छे तेनो जे दरवाजो छे ते बंद करी देवामां आव्यो छे। जरूरियात पड़ता लोको छे तेमने ज अंदर जवा देवामां आवे छे। भाजप कांग्रेस की बात करवामां आवे तो सरदारनगर होय सेजपुर होय खाड़िया होय शाहपुर होय आ तमाम वोर्डना भाजपना उम्मीदवारो छे तेमणे फॉर्म भरी दीधा छे। आ उपरांत कांग्रेसना पण शाहपुर दरियापुर नरोडा कुबेरनगर सहित वोर्डना जे उम्मीदवारो छे ते उम्मीदवारोए तेमना फॉर्म छे ते भर्या छे। भाजपना नरोडाना धारासभ्य छे बलराम थवाणी पण तेओ अहींया पहोंच्या छे। तेओ पण भाजपे पण कुबेरनगर सरदारनगर नरोडा सहित जे वोर्ड छे ते वोर्डना फॉर्म भरी दीधा છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે છેલ્લી ઘડીએ અહીંયા ઉમેદવારોની જે પડાપડી છે તે જોવા મળી રહી છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને ટેકેદારોની ભારે જે ભીડ છે તે ભીડ કલેક્ટર કચેરીમાં જોવા મળી રહી છે। મોટા ભાગના જે વોર્ડના ભાજપના અને કોંગ્રેસના જે ઉમેદવારો છે તે પહોંચી ગયા છે। પરંતુ કોંગ્રેસના જે ખાડિયા વોર્ડની વાત કરવામાં આવે તો ખાડિયા વોર્ડના ઉમેદવારો છે તે હજી સુધી ફોર્મ ભરવા માટે અહીંયા નથી પહોંચ્યા। ખાડિયા વોર્ડના ભાજપના ચારે ચાર ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે ત્યારે ખાડિયા વોર્ડના કોંગ્રેસના જે ઉમેદવાર છે તે હજી સુધી ના પહોંચતા અનેક તર્ક વિતર્ક છે તે થઈ રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે અહીંયા ફોર્મ ભરવા માટે ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં જે ટેકેદારો છે તે ટેકેદારોની ભીડ પણ જોવા મળી રહી છે તો સાથે સાથે ઉમેદવારોની પણ લાઈનો છે તે લાંબી છે। વોર્ડ નંબર 13, 22, 23 સહિતના જે વોર્ડ છે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે અત્યારે અહીંયા ચાલી રહી છે। કોંગ્રેસના જે ખાડિયાના કેટલાક આગેવાનો છે તે અહીંયા પહોંચે છે પરંતુ ઉમેદવારો કોણ છે તેને લઈને હજી પણ અસમંજસ જોવા મળી રહી છે। તો ભાજપના જે મોટાભાગના વોર્ડના ઉમેદવારો છે તે પહોંચી ગયા છે પરંતુ તેમના જે ફોર્મ ભરાવવાના છે તે ફોર્મ ભરાવવાના બાકી છે। કયા વોર્ડમાંથી આવ્યા છો સાહેબ? આપથી ફોર્મ ભરવા માટે હા હજી જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે પ્રક્રિયા ચાલી રહી છે અને કલેક્ટર કચેરીમાં એક કલાકનો હજી સમય છે ત્યારે છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા માટે ભારે પડાપડી છે તે જોવા મળી રહી છે। સોશિયલ ડિસ્ટન્સના કલેક્ટર કચેરીમાં જ લીરા ઉડી રહ્યા છે। કલેક્ટર કચેરીએ જે SOP જાહેર કરી હતી ફોર્મ ભરવા માટે જે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનિટાઈઝર સહિતની જે SOP જાહેર કરી હતી તેના જ લીરે લીરા ખુદ કલેક્ટર કચેરીની ઓફિસમાં જ ઉઠતા જોવા મળી રહ્યા છે। જો કોરોના વિસ્ફોટ ફરી થશે તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। આ રીતની અવ્યવસ્થા કલેક્ટર કચેરીમાં સર્જાય છે। પોલીસ પણ સવારથી અહીંયા જોવા નથી મળી જ્યારે લોકોની ભારે ભીડ થઈ ત્યારબાદ પોલીસ છે તે સક્રિય થઈ હતી પરંતુ હજી પણ અહીંયા પગ મૂકવાની જગ્યા ન મળે એટલી ભીડ છે તે જોવા મળી રહી છે। ત્યારે અનેક સવાલ થી બદલ તો છેલ્લી ઘડીની પડાપડી જોવા મળી રહી છે અમદાવાદમાં। વડોદરાની વાત કરીએ તો વડોદરાથી અમારા સહયોગી યુનુસ ગાઝી જોડાઈ ચૂક્યા છે। યુનુસ, હવે અંતિમ તબક્કો આવી ચૂક્યો છે, એક જ કલાક બાકી છે, હાલ કેવો છે માહોલ વડોદરામાં? અંતિમ દિવસનો અંતિમ કલાકની અંદર જે ઉમેદવારી પત્ર ભરવા માંગતા લોકો છે તેઓને જે ઓફિસની જે ચૂંટણી અધિકારી છે તેઓની ઓફિસમાં લઈ લેવામાં આવેલા છે અને અત્યાર સુધી જે લોકો આવી ચૂક્યા છે તેઓ જ 3 વાગ્યા પછી પણ જો ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે તો તેઓના ફોર્મ ભરી શકાશે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે ઉમેદવારો છે તેઓ અને તેઓના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 16, 17, 18 અને 19ના ઉમેદવારી પત્રો અહીં ચૂંટણી અધિકારી સમક્ષ સ્વીકારવામાં આવી રહ્યા છે અને અહીં અલગ અલગ વોર્ડના અલગ અલગ ટેબલો બનાવવામાં
आवेला छे के जे जिला कलेक्टर कचेरी ना चूंटणी अधिकारी छे तेओने ताबा हेठळ आवता जे कर्मचारीओ छे तेओ सौप्रथम जे फॉर्म नी चकासणी तथा जे अन्य प्रक्रियाओ पूर्ण करे छे अने त्यारबाद तेओ चूंटणी अधिकारी समक्ष पोताना फॉर्म रजू करे छे। जिला कलेक्टर कचेरी खाते आ जे एक बिल्डिंग छे त्यां चूंटणी अधिकारी नी आसपासना जे दृश्यो आप जोई रह्या छो भाजप द्वारा तो 76 उम्मेदवारोनी जाहेरात करी देवामां आवेली हती परंतु गई काले कोंग्रेस द्वारा जे बीजी यादी जाहेर करवामां आवी तेमां 49 जेटला जे उम्मेदवारो हता तेओ आजे अलग अलग स्तरे फॉर्म भरी रह्या छे। 7 जे उम्मेदवारो हता तेओनी उपर सस्पेन्स हतुं तेमां वोर्ड नंबर 14 मांथी हेमांगी कोलेकर, वोर्ड नंबर 3 मांथी चमन परी, वोर्ड नंबर 12 मांथी चिराग शाह, वोर्ड नंबर 2 मांथी अतुल पटेल के जेओ वोर्ड नंबर 1 ना उम्मेदवार कहेवाता हता परंतु तेओना स्थाने अन्य हरीश पटेल ने जे टिकीट फाड़वामां आवता अतुल पटेल ने वोर्ड बदलवानो वारो आव्यो हतो। वोर्ड नंबर 10 मांथी अशफाक मलिक अने वोर्ड नंबर 10 मांथी दर्शन ब्रह्मट आ तमामने टेलिफोनिक मेंडेट आपवामां आव्यो हतो अने तेओए फॉर्म भरवानी तैयारी करी दीधी हती अने आजे सवारे आ तमाम लोकोए फॉर्म भरवा जे अलग अलग चूंटणी अधिकारीओ छे तेओ समक्ष पहोंच्या छे। भाजपना तमाम लगभग उम्मेदवारो छे ते अलग अलग स्तरे पहोंची चूक्या छे अने जे अलग अलग स्तरોએ અગાઉથી જ જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી તે મુજબ આ તમામ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આરપીઆઈ, આરએસપી અને આપના ઉમેદવારો દ્વારા પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવી છે। આરપીઆઈ દ્વારા લગભગ 14 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, આપ દ્વારા 40 જેટલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે અને તે તમામ લોકો અલગ અલગ સ્તરે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે। આ સાથે જ લગભગ જે આરએસપી જે રાજેશ આયરેની પાર્ટી કહેવાતી હતી અને તેઓ પોતાનો પક્ષ છોડીને ભાજપમાં પ્રવેશ્યા છે તેઓના પુત્ર દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી પરંતુ આરએસપી દ્વારા પણ અલગ અલગ વોર્ડની અંદર ઉમેદવારી પત્રો ભરાવવામાં આવ્યા છે। હવે વડોદરાની અંદર જો વાત કરવામાં આવે તો આ જ રીતના જે અલગ અલગ નાની પાર્ટીઓ અને અપક્ષો પણ ચૂંટણી લડશે તો ઘણા વોર્ડની અંદર ચતુષ્કોણીઓ જંગ જામશે, તો કેટલાક વોર્ડની અંદર ત્રિપાક્ષીઓ જંગ જામે તેવી પણ શક્યતાઓ છે। પરંતુ હાલ છેલ્લી ઘડીએ ઉમેદવારી પત્ર ભરવા માટે અલગ અલગ જે જિલ્લા ચૂંટણી અધિકારીઓ છે તે તમામ ઓફિસોની અંદર પડાપડીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોમલ જીનો આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ અંતિમ ઘડી આવી ચૂકી છે, અંતિમ સમય આવી ચૂક્યો છે ત્યારે પડાપડી જોવા મળી રહી છે। અને આ સાથે સુરતની પરિસ્થિતિની પણ વાત કરીએ, સુરતથી અમારા સહયોગી જોડાઈ ચૂક્યા છે બળદેવ સુથાર। બળદેવ, સુરતમાં ઉમેદવારો છે તેમનામાં અસંતોષ પણ ભારોભાર જોવા મળ્યો છે, ત્યારે ભાજપ તરફથી કહી શકાય છે 120 ટિકિટ ઉમેદવારોને જે ફાળવવામાં આવી છે તેની અંદર 120 માંથી એક મહિલા છે અને તે પણ ગર્ભવતી છે। તો તે આ વોર્ડ નંબર જે કહી શકાય છે આ રાજેશ્રીબેન મહેસરિયા જે નામના જે ઉમેદવાર છે જેમને ભાજપ ટિકિટ આપી છે તો તે આજે ફોર્મ ભરવા આવ્યા છે અને પોતે જે કહી શકાય ગર્ભવતી છે તેમની સાથે સીધી વાત કરીશું શું કહી રહ્યા છે। રાજેશ્રીબેન, સૌ પ્રથમ તો આપને ભાજપ તરફથી ટિકિટ મળી છે, કેટલો આનંદ? ખૂબ જ આનંદ થાય છે મને, વોર્ડ નંબર 14માં ઉમરવાડા માતાવાડીમાં મને ટિકિટ મળી છે કોર્પોરેટર માટેની, તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યકર્તાઓનો, અને હું હોશભેર કામ કરીશ એવી બધાને અભિનંદન પાઠવું છું। અત્યારે તમે ગર્ભવતી છો, ફોર્મ ભરવા આવ્યા છો, કેટલો ઉત્સાહ છે? ફેમિલી કેટલો સાથ સહકાર, કાર્યકર્તાઓનો કઈ રીતનો જોશ જોવા મળે? ફેમિલી તથા કાર્યકર્તાઓનો તો ખૂબ સાથ સહકાર છે, તેના લીધે જ હું આટલી હિંમતથી આગળ વધી રહી છું અને બધાને આનંદ થાય તે માટે આગળ કામ કરીશ। આ સંજોગોમાં ટિકિટ મળી છે, ઘર ઘર સુધી જવું પડશે, કઈ રીતની કાળજી લેશો? મારા બાળકને સાથે લઈ અને સેફટીથી બધાને સાથે રાખીને હું કામગીરી કરીશ। આપ એક માં બનવાના છો, કહી શકાય છે અત્યારે તમારા ઘરમાં એક બાળક છે, તો લોકો તમારા જે વોર્ડના જે લોકો છે મતદારો છે તેમને શું સંદેશ આપશો? સંદેશો તો શું આપું, બાકી તો હું જીત, મારી જીત થાય અને બધા મારી સાથે રહે એ માટે હું બધાને આભાર માનીશ। જે રીતે જોઈ શકાય છે આ હતા રાજેશ્રીબેન, તેમના ફેમિલી સાથે અહીંયા ફોર્મ ભરવા આવ્યા છે અને તે ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે ભાજપ તરફથી તેમને જે ટિકિટ આપવામાં આવી છે, અત્યારે તેમના ઘરમાં જે બાળક છે તેમની સાથે પ્રચાર કરવા નીકળશે અને અનેક કાળજીઓ સાથે કાર્યકર્તાઓના હોશ અને જોશ સાથે તે આ ટિકિટ જીતશે તેવું ઉમેદવારી કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે